કેમ છો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે આપણે 11માં ધોરણનું પહેલું ચેપ્ટર જે છે એની અંદર જેડબ્લ્યુઇટના લેક્ચરની અંદર આગળ જઈએ છે। જો અત્યારે જે ટોપિક જોવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ફર્સ્ટ ટોપિક છે અને આખો નવો કોન્સેપ્ટ છે સાંદ્રતાવાળો, એટલે એક પછી એક ન્યુમેરિકલનો સોલ્વ કરાવીશ એ કોન્સેપ્ટ પણ આવી જશે, એટલે બંનેનું કામ થશે, એટલે બરાબર ધ્યાન આપજો। થોડોક અલગ ટોપિક છે એટલે પહેલાં બે ત્રણ ન્યુમેરિકલ સમજો પછી તમને વધારે ખ્યાલ આવશે, એટલા માટે પ્રેક્ટિસ પણ કરાવીશ। ચાલો તો હવે તમને આપેલું છે કે 5 ml એક નોર્મલ HCl છે, 5 ml એની નોર્માલિટી એક નોર્મલ છે, એ 5 ml છે, ઓકે। પછી 20 ml છે એની નોર્માલિટી n/2 છે, H2SO4 નું દ્રાવણ છે, અને 30 ml n/3 નોર્મલ જે છે આટલું HNO3 નું દ્રાવણ છે। આ ત્રણેય દ્રાવણને મિક્સ કરી દો છો બરાબર છે, અને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે છે તો બનતા દ્રાવણની નોર્માલિટી પહેલા જો खास त्रसिड તો બનતા દ્રાવણની નોર્માલિટી ત્રણેયને ભેગા કરો તો ત્રીજા એક બીકરમાં ભેગું કરવામાં આવે છે, આ ત્રણેય એ ત્રીજા એક બીકરમાં આને પણ આમાં નાખ્યું આને પણ આમાં નાખ્યું આને પણ આમાં નાખ્યું બરાબર છે, ત્રણેયને એક જ બીકરમાં ભેગું કર્યું છે। અને જોજો બરાબર કે આ 5 એમએલ આ 20 એમએલ 30 એમએલ આ એડ કરી દીધું છે, પણ એ એડ કરીને ટોટલ કદ આપણે 1 લિટર કર્યું છે, ઓકે। આ ટોટલ કદ તો જો આ 30 અને 20 50 અને 55 છે, પણ બાકીનું પાણી નાખીને બંધ કરી નાખ્યું અને 1000 ટોટલ 1000 ml કરી દીધું છે, તો અહીંયા જે દ્રાવણ બન્યું છે એમની નોર્માલિટી કેટલી હશે? ચાલો જોઈએ એમના માટેનું સૂત્ર, જો અહીંયા કેટલા દ્રાવણ છે 1 2 અને 3, ત્રણેય ભેગા થઈને ચોથું દ્રાવણ બનાવે છે કે, તો એમના માટેનું સૂત્ર કે N1 જોજો બરાબર ધ્યાન આપજો, એમના માટેનું સૂત્ર થશે N1V1 + N2V2 + N3V3 = N4V4 N1V1 એટલે આના માટે ચાલો આની N1 એટલે નોર્માલિટી કેટલી છે 1, ઓકે। આનું કદ કેટલું છે? કદ કેટલું છે 5 એમ, એટલે N1V1 આના માટે આવે, ઓકે। ચાલો N2V2 આના માટેની નોર્માલિટી કેટલી છે N/2 N/2 એટલે કન્ફ્યુઝ નથી થવાની, સાઈઝ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, N/2 એટલે 1/2 આ 1/2 નોર્મલ કહેવાય, 1/2 નોર્મલ કહેવાય, આપણે એક વખત વાત થઈ ગઈ સેમી નોર્મલ પણ કહેવામાં આવે છે, અને ગુણ્યા કદ કેટલું છે 20 છે બરાબર છે, આ બેનો ગુણાકાર પ્લસ N3 ત્રીજું કેટલું છે N3 કેટલું છે N/3 એટલે 1/3 નોર્મલ અને ગુણ્યા કેટલું આવશે 30 આવશે। આવા બધા કોન્સેપ્ટ N/3 એટલે ઘણી વખત સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય છે, આવું બધું દર વખતે આવતું જાય એટલે ખ્યાલ આવતો જાય। ત્રણેય ભેગા કર્યા, ત્રણેયને ભેગા કર્યા, ખાલી એમ કીધું હોત ને ભેગા કર્યા છે તો આ ત્રણેયના કદનો સરવાળો થાય, 30 આનો 20 અને આનો 5 55, પણ એમ કીધું છે કે ભેગા કરીને ટોટલ કદ 1 લિટર કરવામાં આવે છે, 1 લિટર એટલે કેટલું થશે 1000 એમએલ કરવામાં આવે છે, 1000 એમએલ તો આપણે આની નોર્માલિટી શોધવાની છે, N4 શોધવાનું છે। ચાલો હવે નોર્માલિટી શોધવા માટે જો બરાબર ધ્યાન આપજો કે આ ગુણાકાર કરી દેવાનો, આ કેટલો થશે 5 પ્લસ, ઓકે, અહીંયા કેટલો આવશે 10 20/2, અહીંયા કેટલો આવશે 30/3, એટલે કેટલો આવશે 10, સોરી દોસ્ત અહીંયા પ્લસ આવશે = N4 અને ગુણ્યા કેટલા આવશે 1000, એટલે કે N4 એટલે આ દ્રાવણ કર્યું ને એની નોર્માલિટી, આનું N4 અને આનું જે કદ છે V4 V4 બરાબર 1000 ml છે, ખબર છે કેટલા ml છે 1000 ml છે। હવે આની અંદરથી N4 શોધવું છે તો N4 = ઓકે 10 10 20 5 25/1000। ચાલો હવે ઓપ્શનની વાત કરીશ, તો ઓપ્શનમાં તમને એવું આપ્યું હતું આનો ભાગાકાર નહીં પણ અને 25 જે છે અહીંયાથી હું તમને કહી દઈશ 25 ચોક એટલે અહીંયા 40 આવશે, 1/40, હા 1/40 આટલો જ જવાબ આપી દીધો હતો ડાયરેક્ટ। હવે 1/40 કરી જે પોઈન્ટમાં જવાબ આવે ને એ નહોતો આવ્યો ઓપ્શનમાં, એટલે તમને ઓપ્શન સહેલો બનાવી કે આટલા નોર્મલ દ્રાવણ છે, આ જે નવું દ્રાવણ બન્યું છે એની નોર્માલિટી કેટલી છે 1/40 નોર્મલ, આવું ઓપ્શનમાં આપી દીધું એટલે આ જવાબ છે।
મેં ઓપ્શન લખ્યા નથી કલમ નેન્સી જો છે પણ જો જો નો કોન્સેપ્ટ છે તમે એક ન્યુમેરિકલ ની જેમ રાખના ની જેમ આ લખી લેજો ખ્યાલ આવો કે ને આન્સર પણ વ્યવસ્થિત આ સૂત્ર જે આપણે યુઝ કર્યું છે ક્યારે કયું સૂત્ર યુઝ કરવું એના માટે આવા મસ્ત મસ્ત દાખલાઓ લઈએ છીએ તો તમને ખ્યાલ આવશે ચાલો મિત્રો આગળ જઈએ આપણે એમસીક્યુ ની અંદર હવે જો તમને એ પૂછે કે 4 ml 0.05 મોલર જેટલો H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સહપ્રમાણતા શોધો હવે એક ખાસ વસ્તુ જો આમ સેલ્વ જ છે પણ થોડુંક જે છે અલગ છે અહીંયા સહપ્રમાણતા માગી છે એટલે નોર્માલિટી માગી છે તમારી પાસે અને તમને આપી છે મોલારિટી એક બીકરની અંદર આટલું દ્રાવણ H2SO4નું છે આટલું બીજું દ્રાવણ H2SO4નું જ છે પણ બેની સાંદ્રતા અલગ અલગ છે આની 0.3 મોલર છે આની 0.5 મોલર 0.05 મોલર છે બંનેને ત્રીજા પાત્રમાં મિક્સ કરીએ છીએ આ બંનેને અહીંયા કદાચ તમને દેખાતું નહીં હોય તો આ બંનેને એક ત્રીજા પાત્રની અંદર આની અંદર મિક્સ કરી દઈએ છીએ આ પણ આમાં આવે છે આ પણ આમાં આવે છે તો આ બંને છે આ દ્રાવણની અંદર નોર્માલિટી કેટલી થાય હવે જોજો ખાસ એક વસ્તુ દોસ્ત નવી વસ્તુ થોડીક છે કેમ કે અહીંયા મોલારિટી આપી છે તો અહીંયા પહેલાં આપણને મોલારિટી મળશે મોલારિટી પરથી આપણે નોર્માલિટી મેળવશું ખ્યાલ આવ્યો તો ચાલો હવે આપણે જોઈએ તો આમની અંદર સૌથી પહેલાં અહીંયા મોલારિટી છે ને તો આપણે સૂત્ર મૂકશું M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M3V3 સૌથી પહેલાં મોલારિટી આપીએ છીએ અહીંયા પણ મોલારિટી આપીએ છીએ તો બંનેઓને ભેગા કરીએ છીએ તો ત્રીજું દ્રાવણ બને છે એની આપણે મોલારિટી શોધી લઈએ બોલો આ દ્રાવણનું કદ કેટલું છે પહેલાંનું મોલારિટી કેટલી છે 0.05 એનું કદ કેટલું છે 4 ml છે ઓકે પ્લસ આની મોલારિટી કેટલી છે આમની મોલારિટી 0.3 આમનું કદ કેટલું છે કદ 6 ml ઇઝ ઇક્વલ ટુ જોજો બરાબર મોલારિટી નવું દ્રાવણ બને છે એની મોલારિટી શોધવાની છે M3 હવે નવા દ્રાવણનું કદ કેટલું છે ત્યાં તો આપણને આની પહેલાં MCQ કેલ્ક્યુલેટ કર્યો એની અંદર 1 લિટર આપી દીધું હતું પણ આમની અંદર લિટ નથી આપ્યું તો આ 4 ml મિક્સ કર્યું આ 6 તો ટોટલ ભેગું કેટલું થયું 10 તો 10 ml થઈ ગયું તો આનો ગુણાકાર કરો બોલો આનો ગુણાકાર ન આવડે તો બહુ સાદી રીતે છે જ તે પોઈન્ટ જો હું અહીંયા તમને કરાવું 0.05 × 4 કરવાના છે તો 0.05ને કેમ લખાય 5 × 10⁻²⁺ લખાય કે નહીં × 4 બહુ સહેલું છે અઘરું નથી તમે થોડીક ટ્રાય કરો 5 × 20 × 10⁻² કેટલી થાય 2 એટલે કેટલા આવશે 0.2 જવાબ આવશે આ તો કદાચ કન્ફ્યુઝ થાવ તો બરાબર છે 0.2 અહીંયા પણ આવું જ કરી નાખો અહીંયા શું આવશે 3 × 6 × 10⁻¹ કેમ 10⁻¹ 0.3 છે 6 × 18 × 10⁻¹ એટલે 1.8 થશે ખ્યાલ આવું એટલે અહીંયા પ્લસ 1.8 ઇઝ ઇક્વલ ટુ M3 અને 10 જોજો બરાબર હજુ બાકી છે હવે અહીંયા 1.8 અને 0.2 એટલે કેટલા થશે ટોટલ 2 થશે અહીંયા 2.0 ઇઝ ઇક્વલ ટુ M3 × કેટલા થશે 10 હવે M3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 2/10 એટલે કેટલા થશે 0.2 મોલર H2SO4 છે હવે તમને મોલારિટી નથી માગી અહીંયા મોલારિટી આવી ગઈ 0.2 આવી ગઈ તમને નોર્માલિટી માગીએ છે તો મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ કયો છે ચાલો મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો તમને ખબર છે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ N × મોલારિટી મોલારિટી છે તમારી પાસે 0.2 હવે H2SO4 માટે N એસિડ છે તો બેઝિકતા લેતા ખબર 2H+ મુક્ત થાય છે બેઝિકતા લેતા હતા એ લખવાનું છે કેટલા આવશે 2 એટલે 0.4 થશે 0.4 નોર્માલિટી બરાબર 0.4 થશે ચાલો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે 0.4 નોર્મલ તો આન્સર આવશે આ 0.4 નોર્મલ અહીંયા જવાબ આવશે આ મિશ્રણ જે થાય એની નોર્માલિટી કેટલી થશે 0.4 નોર્મલ મસ્ત મજા આવે એવું કામકાજ છે એટલે બરાબર ધ્યાન આપજો ચાલો મિત્રો આગળ જઈએ કે 100 ml 0.3 નોર્મલ HCl જોજો ખાસ જોજો અને 200 ml
6 મોલર H2SO4 છે, મોલારિટી આપી છે. એક જગ્યાએ મોલારિટી આપી, એક જગ્યાએ નોર્માલિટી આપી. તો બનતા દ્રાવણની નોર્માલિટી શોધો. તો હવે જો પહેલાં તો નોર્માલિટી શોધવાનું કીધું છે ને, તો એક જગ્યાએ મોલારિટી આપી છે, એક જગ્યાએ નોર્માલિટી આપી છે. તો આ મોલારિટીને નોર્માલિટીમાં કન્વર્ટ કરી નાખો. મોલારિટી જે તમને આપી છે એને શેમાં કન્વર્ટ કરી નાખો? મોલારિટી તમને આપી દીધી છે અને નોર્માલિટીમાં કન્વર્ટ કરી નાખો. તો એમના માટે સૌથી પહેલાં જો આપણે જો જોઈએ, સાઈડમાં કામ કરી લઈએ જરાક, કે અહીંયા નોર્માલિટીમાં કન્વર્ટ કરવા માટે નોર્માલિટી બરાબર એન ગુણ્યા મોલારિટી. ચાલો એન બરાબર કેટલા છે H2SO4 માટે? 2 અને 0.6 ખબર પડે છે ને. 2 એટલે કેમ? આની બેઝિકતા છે. ચાલો એટલે કેટલું આવશે? 6 × 12 = 1.2 આવશે. 1.2 નોર્મલ H2SO4 છે. ચાલો હવે આપણું સૂત્ર મૂકી દો સીધું જ. કયું આવશે? N1V1 + N2V2 = N3V3. ઓકે, N1V1 કેટલું છે? N1V1 N1 = 0.3, V1 = 100 + N2 કેટલો છે? N2 નોર્માલિટી 1.2 × 200 = N3. બનતું દ્રાવણની નોર્માલિટી શોધવાની, અને V3 કેટલું હશે? 200 + 100 બંનેનો સરવાળો, બે મિક્સ કર્યા છે દ્રાવણ, ખ્યાલ આવો ને. એટલે કેટલા આવશે? અહીંયા ગુણ્યા આવશે 300 આવશે, ખ્યાલ આવો ને. ચલો આટલું આવશે. હવે આની અંદરથી આ 300 અરે 0.3 × 100 એટલે કેટલા આવશે? 30 + 1.2 × 200 એટલે 200 × 1.2 કરવું છે તમારે. બહુ સિમ્પલ કરી નાખવાનું. અહીંયાથી 0 કાઢ નાખવાનું. 20 × 12 આવું લખી શકાય ને કે નહીં? 12 × 2 = 24 એટલે 240 થશે, ખ્યાલ આવો ને. એટલે 240 = N3 × કેટલા આવશે? 300, ખ્યાલ આવ્યો. તો હવે અહીંયા 240 અને 30 એટલે કેટલા આવશે? 270 = N3 × 300. તો જે નવું દ્રાવણ છે એની નોર્માલિટી તમને મળી ગઈ. કેટલી આવશે? N3 = 270 / 300, ખ્યાલ આવ્યો ને. એટલે આ રીતે જવાબ આવશે. આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આનો હા કેલ્ક્યુલેટરથી લગાવવું અને સાદી રીતે કરવું હોય તો એ કરી શકો છો. ઓકે, આવી રીતે તમે ગણતરી કરી શકો છો. બરાબર છે. 27 / 30 આરામથી કરી શકો છો. અને અહીંયા સુધી ઓપ્શન આપ્યો, જેવો ઓપ્શન આપ્યો હોય એ રીતના કામ લેવાનું છે. પણ મેઇન આ વસ્તુ કોન્સેપ્ટ સમજવાનો છે કે આ મોલારિટીને પહેલાં સીમાં કન્વર્ટ કરવાની નોર્માલિટીમાં, અને પછી નોર્માલિટીનું સૂત્ર મૂકી અને ગણતરી કરવાની. ખ્યાલ આવ્યો કે નહીં? ચા ચાલો હવે આગળ જઈએ કે પ્રશ્ન એવો છે કે રિધમ 480 ml 1.5 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણને અને 500 ml જે છે 1.2 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ સાથે મિશ્ર કરે છે. દ્રાવણ જે છે તે બે એક જ છે. HCl હોય તો HCl, H2SO4 હોય તો H2SO4, જે છે તે. એક દ્રાવણની સાંદ્રતા આટલી છે અને એના કદ આટલું છે. બીજું દ્રાવણ છે એની સાંદ્રતા આટલી છે અને સાંદ્રતા આટલી ને કદ આટલું છે. બેને મિક્સ કરે છે તો બનતા દ્રાવણની મોલારિટી શું થાય? તો બહુ સિમ્પલ કામ કરવાનું છે દોસ્ત. મોલારિટીનું સૂત્ર યુઝ કરવાનું છે કે M1V1 + M2V2 = M3V3, ખ્યાલ આવ્યો. હવે જોજો બરાબર, બહુ સિમ્પલ કામ છે. અહીંયા 480 × કેટલી મોલારિટી છે? 1.5, ખ્યાલ આવ્યો. અને પ્લસ M2 બીજું જે છે આ કેટલા છે? 500 × 1.2 છે, ખ્યાલ આવ્યો. આ બંને ભેગું થાય તો દ્રાવણની મોલારિટી શોધવાની છે. આ બંને દ્રાવણને મિક્સ કરવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી M3 શોધવાનું. V3 આ 500 + 480, ખ્યાલ આવ્યો. ટોટલ 5 × 4 = 9, 980, ખ્યાલ આવ્યો. ટોટલ કદ આટલું થશે બેયનું ભેગું થઈને. હવે આ બંને મિક્સ કરવામાં આવે બંને દ્રાવણો, તો બનતી મોલારિટી શોધવાની છે. આનો ગુણાકાર તમે કરવામાં આવશે તો 720 સમથિંગ થશે. આનું જે છે 62 600 થશે. M3 × 980, ખ્યાલ આવ્યો. તમારે થોડો ગુણાકારમાં વાર લાગે તો જરાક ટાઈમ આપજો એમને, ખ્યાલ આવ્યો ને. હવે આ બંનેનો જે સરવાળો કરશું તો 1320 = M3 × 980, ખ્યાલ આવ્યો. તો M3 બરાબર કેટલા થશે? 1320 / 980. હવે આ તમે કરશો 132/98, એટલે અહીંયા
સમજી લો ને, સોર લઈ લો ને, સોર લઈ લો સમથિંગ. સો લીધા હોય તો કેટલો જવાબ આવે? 1.32. પણ કાયદેસર જવાબ તમારે 1.34 આવે છે. હવે 1.34 તમારે ભાગાકાર ન કરો તો ચાલે એવું છે, કેમ કે આના ઓપ્શન જે આપ્યા છે ને એમાં 1.34 કે 32 જે છે આની નજીક એ કંઈ નથી, બધા અલગ અલગ છે, એટલે આરામથી તમે લખી શકો એવા છે, કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી શકો એ રીતના છે. ખ્યાલ આવો કે નહીં? મસ્ત આવી ગણતરી કરી દેવાની છે. AI EEE 2005ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. JEE આ જે પરીક્ષા જે છે એ 40 વર્ષથી લેવાય છે. JEE બે આમ જોઈએ તો અત્યારે જે ટોટલ 42 વર્ષ થઈ જાય છે. હવે તો આ જે પરીક્ષા જે છે આ 2005ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. JEE ત્યારે એનું નામ AI EEE હતું, અત્યારે એનું નામ JEE છે. હવે આ પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ એ JEE 2013નો છે. JEE 2013 2013થી આ પરીક્ષા AI EEE નામ બદલાઈ ગયું ને JEE નામ આપ્યું છે, એટલે એક્ઝામ જે છે બે એક જ છે, પણ એ આખા નેશનલાઇઝ ને બધા સ્ટેટની અંદર લાગુ પાડ્યું ને આ રીતે રૂલ્સ ચેન્જ કર્યા ને ત્યાર પછી એનું નામ JEE આપ્યું છે. ચાલો એની અંદર પણ આ એક આ પ્રશ્ન સહેલો જ કહેવાય, પૂછાઈ ગયેલો છે. ચાલો તો હવે એમની આપણે ગણતરી કરીએ કે 750 ml આટલા મોલર દ્રાવણ છે અને આ 250 ml 2 મોલર દ્રાવણ છે. બંને HClના છે, આ બીકરમાં ભેર્યું છે, આ બીકરમાં ભેર્યું છે, બંનેને એક ત્રીજા બીકરમાં ભેગા કરવામાં આવે છે, આ દ્રાવણ અને આ દ્રાવણ. ઓકે, તો કદ કેટલું થશે? 750 અને 250 એટલે V3 બરાબર કેટલું થશે? 1000 ml થશે. ચલો આ તો કામ પતી ગયું, 1000 ml થશે. હવે હવે આની અંદરથી આની નોર્માલિટી કેટલી થશે? નોર્માલિટી નહીં, મોલારિટી માગી છે એટલે મોલારિટી. તો સૂત્ર કહ્યું M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M3V3. ચાલો M3V3. ચાલો હવે શું થશે? M શરૂઆતનો કેટલો આવશે? 0.5 × 750 પ્લસ M2 કેટલો આવશે? 2 × 250 ઇઝ ઇક્વલ ટુ M3 અને V3 કેટલો આવશે? 1000. હવે M3 બરાબર કેટલા આવશે? 0.5 × 750 આનો હિસાબ તમે જરાક કરી લેજો પ્રેમથી, ખ્યાલ આવવાની, પ્લસ 2 × 250. આ બધું 500 આવે, 2 × 250 ને આ બધું તમે શાંતિથી કરી લેજો. ભાગ્યા કેટલા આવશે? 1000. ઓકે ચલો આનો હિસાબ કરશો તો તમારે જે આવશે એ સમથિંગ 0.875 આન્સર આવશે. આનો ગણતરી બહુ સહેલી જ છે, કોઈ વાંધો નથી, ખ્યાલ આવવાનું, એટલે આ ગણતરી કરશો તો આ M3 જે છે આટલા મોલર આન્સર આવે છે. ખ્યાલ આવું? બંનેને ભેગા કરો છો તો દ્રાવણની મોલારિટી તો ઓપ્શનમાંથી જોઈને વ્યવસ્થિત રીતે ટીક કરી દેવાનું છે. ખ્યાલ આવું? એટલે આ રીતે અમુક જે છે આમ આ સહેલા પ્રશ્ન પણ પૂછાઈ જાય છે, ડિફિકલ્ટ પ્રશ્ન પણ આપણે કરશું, ખ્યાલ આવું? એટલે આ કોન્સેપ્ટ જે તૈયાર હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી, ખ્યાલ આવું? એટલે આ રીતે મસ્ત મસ્ત આવી પ્રેક્ટિસ કર્યા કરો અને નવા નવા કોન્સેપ્ટ શીખા કરો. ચાલો હવે આપણે નેક્સ્ટ લઈએ છીએ. ચાલો મિત્રો, હવે તમને એવું કીધું છે કે 20 ml M/10 મોલર છે, એમ એટલે મોલર એને હોય છે, અને તટસ્થ કરવા માટે M/20 મોલર એટલે કે આટલું HClનું દ્રાવણ ખાલી જગ્યા કદની જરૂર પડે. હવે તટસ્થીકરણની પ્રક્રિયા છે. હવે જો અત્યાર સુધી આપણે શું કરતા હતા, એક એસિડ હોય, બીજો એસિડ જ હોય, H2SO4 હોય, જે હોય તે, એ બંનેઓને ભેગા કરો ને તો બે એસિડ ભેગા થાયને તો એનું ત્રીજું સૂત્ર આવું થાય. આવું આપણે લખતા કે N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ N3V3, આવું લખતા હતા સૂત્ર. જોજો આ આ કોન્સેપ્ટ પહેલાં ખાસ સમજો, નવું છે કંઈક. હવે આ એસિડ હતો, આ એસિડ હતો, હવે અહીંયા HCl હોય કે H2SO4, અથવા અહીંયા HCl હોય તો એ ચાલે, બે HCl અથવા એક HCl અને એક HNO3, પણ ટૂંકમાં એસિડ બંને હોવા જોઈએ, તો આ સૂત્ર લાગુ પડતું હતું. અથવા આનું બીજું સૂત્ર હતું મોલારિટી M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M3V3. ખ્યાલ આવે તમને? બંને બેઝ હોય, બંને બેઝ, હા કયા બેઝ છે એ જરાક બેઝિક નોલેજ ધીમે ધીમે આવતું જશે પછી ખબર પડે છે આને બેઝ જ કહેવાય. ઉદાહરણ તરીકે આ NaOH છે અને અહીંયા BaOH2 છે, બરાબર છે? તો આ બંને આઈ બેઝ છે, આઈ બેઝ છે, તો બંનેને ભેગા કરો તો આ જ સૂત્ર લાગે, M1V1 અને M2V2. આ સૂત્ર લગાડો તો બંનેની મોલારિટી લેવાની અને આ સૂત્ર લગાડો તો બંનેની નોર્માલિટી લેવાની. આ એ મોલારિટી આપી હોય તો નોર્માલિટીમાં કન્વર્ટ કરી દેવાનું, હા ખ્યાલ આવ્યો? અને એ ખાસ ધ્યાન રાખવાનું છે, પણ આ સૂત્ર લાગે બંને બેઝ હોય ત્યારે, બંને એસિડ હોય ત્યારે. પણ હવે શું છે કે એક એસિડ છે અને એક બેઝ છે, એક શું છે NaOH છે અને એક HCl છે. જો બે બેઝ હોય ને તો પ્રક્રિયા ન કરે, ખાલી મિક્સ થાય. બે એસિડ હોય ને તો પ્રક્રિયા ન કરે, ખાલી મિક્સ થાય.
પણ એક એસિડ અને એક બેઝ હોય તો ભેગા થઈ અને ક્ષાર અને પાણી બનાવે છે. આ NaOH અને HCl ભેગા થઈ અને શું બનાવે છે ખબર છે તમને? NaCl અને H2O બનાવે છે. તો આ તો આઈ બેઝનો ઘટાડો થયો, આની બેઝની બેઝિકતામાં ઘટાડો થાય, એટલે કે એનું બેઝ જે છે નાની એસિડની એસિડિકતામાં ઘટાડો થાય, બેયનું ઘટે છે કામ. આ તો બે મિક્સ થતું હતું એટલે જે વધુ હોય એ પ્રમાણે સરેરાશ થઈ જતું હતું, પણ આમાં તો બેયનું ડાઉન થાય છે ને તટસ્થ ક્ષાર બને છે, NaCl બને છે. તો આના માટે આવું સૂત્ર લગાડવાનું, N1V1 = N2V2. આમાં આવું નહીં લગાડવાનું બેયના ભેગા થઈને ત્રીજું, કેમ કે એક એસિડ છે ને એક બેઝ છે એટલા માટે, એટલે આમાં આવું લગાડવાનું N1V1 = M2V2. અથવા બીજું લગાડવું હોય તો M1V1 = M2V2. ખબર પડી તમને? બે આમાંય બે દ્રાવણ ભેગા કર્યા હતા, આમાં પણ બે દ્રાવણ ભેગા કર્યા છે, પણ આમાં બંને સરખા હતા, બંને એસિડ તો એસિડ, બંને બેઝ તો બેઝ. જ્યારે આમાં શું છે, એક એસિડ છે તો એક બેઝ છે, જો આ બેઝ છે આ એસિડ છે, એટલે આ સૂત્ર લગાડવાનું છે. એટલે બરાબર જોજો, બરાબર ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક એસિડ છે ને એક બેઝ છે, એટલે આ સૂત્ર સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા જોજો, આનું સૂત્ર આપણે લગાવીએ, N1V1 = N2V2. ખરેખર છે ને મોલારિટીવાળું સૂત્ર નહીં લગાડતા, ઘણી વખત એમાં પ્રોબ્લેમ આવશે. એટલે નોર્મલ, આ જ્યારે એક એસિડ અને એક બેઝ હોય ને ત્યારે નોર્માલિટીવાળું જ લગાવો છો, ચાલો, એટલે તમને વધારે મજા આવશે. હવે એક કામ કરો, આની નોર્માલિટીની મોલારિટી આપી છે NaOHની, M/10 એટલે કેટલું થાય, 1/10 મોલર NaOH. પણ NaOH માટે તમને ખબર છે નોર્માલિટી બરાબર શું થાય, N×M. અને NaOH માટે N બરાબર કેટલા છે? એક જ છે, એટલે જે મોલારિટી છે એ જ નોર્માલિટી હશે. ઓકે, તો NaOH માટે પણ કેટલા નોર્મલ દ્રાવણ થશે? 1/10 નોર્મલ દ્રાવણ થશે NaOH. ખ્યાલ આવ. એવી જ રીતે HCl માટે પણ એવું જ છે. એના માટે આ સૂત્રની અંદર N બરાબર કેટલા આવે છે? એક જ આવે છે. એની મોલારિટી છે એ જ શું થશે? નોર્માલિટી. એટલે 1/20 મોલર HCl બરાબર શું થશે? 1/20 નોર્મલ HCl. એના માટે બે સરખું જ થાય. તો આ બંનેની નોર્માલિટી આપણે મેળવી લીધી બરાબર, HCl અને NaOH. ચાલો આ સૂત્રમાં વેલ્યુ મૂકીએ, કેટલી નોર્માલિટી છે? 1/10. કદ કેટલું છે દોસ્ત? 20. ચાલો, પ્લસ ઇઝ ઇક્વલ ટુ N2. આની નોર્માલિટી કેટલી થાય? 1/ કેટલી આવે છે? 20. અને કદ ખબર છે નહીં. તો બહુ સિમ્પલ આન્સર છે, આની ગણતરી કરો. અહીંયા 2 આવશે, આ ઉપર આવશે આ બાજુથી, એટલે કેટલા થશે? 40. તો V2 બરાબર કેટલા થશે? 40 ml. એટલે કે આનું કદ કેટલું થશે? અહીંયા જવાબ કેટલો આવશે? 40 ml આવશે. બહુ સિમ્પલ થઈ ગયું. હા, એક એસિડ છે ને એક બેઝ છે, જ્યારે ભેગા થાય ત્યારે આ સૂત્ર લાગે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલા સૂત્રમાં આમાં ડિફરન્સ શું? જ્યારે બંને એસિડ હોય, બંને બેઝ હોય, ત્યારે આની પહેલાં જોયું તે સૂત્ર. પણ એક એસિડ અને એક બેઝ હોય ત્યારે તટસ્થીકરણ થાય ત્યારને આ વાત છે. ખ્યાલ આવ્યો. હવે બીજું એક નવું જોઈએ, આ દાખલો જોઈએ એટલે ખ્યાલ આવે વધારે તમને. ચાલો હવે આપણે એમની અંદર એવું છે કે જોજો કે 10 ml 1 મોલર NaOHના દ્રાવણને તટસ્થ કરવા 1 મોલર H2SO4નું કદ જોજો બરાબર. તો મેં તમને કીધું ને મોલારિટીની નોર્માલિટી લઈ લો, જ્યારે એક એસિડ અને એક બેઝ હોય ને ત્યારે. જો H2SO4 એસિડ છે, NaOH બેઝ છે, આનું કદ શોધવાનું છે. તો એક બીકરની અંદર તમને શું કીધું છે? 10 ml શું છે? 1 મોલર NaOH છે, બરાબર છે. હવે એને તટસ્થ કરવા માટે તમારી પાસે 1 મોલર જેટલો H2SO4 છે, તો એ કેટલો નાખવો પડે કે ભાઈ તટસ્થ થઈ જાય, સરખું થઈ જાય? એસિડ અને બેઝ ભેગા થાય એટલે ક્ષાર બને, તટસ્થીકરણની પ્રક્રિયા. ઓકે, પ્રેક્ટિકલ ચાલુ થશે ને ત્યારે તમારે આવશે તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડ અને બેઝ વધારે ડિટેલમાં લઈશું આગળ. હવે આમની અંદરથી શું કયું સૂત્ર લાગશે? આવડું આજ N1V1 = N2V2. જોજો શાંતિ, આની નોર્માલિટી છે નહીં, મોલારિટી છે. પણ 1 મોલર NaOH એટલે 1 નોર્મલ NaOH થાય. NaOHની મોલારિટી અને નોર્માલિટી બે સરખી જ થાય. પણ H2SO4 માટે કેટલા મોલર છે? 1 મોલર H2SO4 છે, તો એની નોર્માલિટી કેટલી થાય? સૂત્ર મૂકો, N = N×M. તો એની મોલારિટી કેટલી છે H2SO4ની? 1.
પણ એટ્યુએસ ઓફર માટે એન બરાબર બે આવે, બે એચ પ્લસ એટલે કેટલા થઈ જશે, બે. તો અહીંયા એક મોલર એટ્યુએસ ઓફર હોય તો બે નોર્મલ એચ ટુએસ ઓફર કહેવાય. ચાલો આની નોર્માલિટી મળી ગઈ એચ ટુએસ ઓફર, ખ્યાલ આવ્યો? બંનેની નોર્માલિટી એટલે આની નોર્માલિટી કેટલી છે ભાઈ? એક, એક મોલારિટી નોર્માલિટી ગુણ્યા કદ કેટલું છે? દસ ઇઝ ઇક્વલ ટુ એન ટુ આપ્યું છે. નોર્માલિટી કેટલી છે એટ્યુએસ ઓફરની? બે. બે કદ શોધવાનું વી ટુ, બહુ સિમ્પલ કામ છે. બોલો કરો હિસાબ, અતિશય અઘરી વસ્તુ છે ભાઈ. કેટલો જવાબ આવશે? પાંચ ml. કેમ કે આ પહેલું ml માં હતું ને, આ દસ ml માં હતું એટલે આ જવાબ શેમ આવે? ml. તો આ પાંચ ml આવશે, પાંચ ml અહીંયા આવશે, પાંચ ml. એટલે આવા બધા જે જે સૂત્ર જે છે ખાસ પ્રિપેર કરવાના, બે બે એસિડ હોય ત્યારે, એક એસિડ અને એક બેઝ હોય ત્યારે તટસ્થીકરણ થાય તો એનું સૂત્ર આ લાગશે. ખ્યાલ આવ્યું? હજુ ઘણી બધી પ્રેક્ટિસ આવે છે તો તમે કરી શકો છો, ફિનિક્સની અંદર આપેલું છે, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકો, ન ખબર પડે તો પૂછો. હજી એ સિવાયને અલગ અલગ કોન્સેપ્ટ જે છે એ હું ધીમે ધીમે લવ જ છું, એટલે આગળના લેક્ચરની અંદર આવશે જ, એટલે તમે સોલ્વ કરતા રહો અને બરાબર જોવો તમે. ચાલો, થેન્ક યુ.